જય પાંચમો ઋષય ઉચુ સુત સુત મહાભાગ લિંગોસ્પતિ શ્રુતઃ શુભા શ્રુત્વા યસ્ય પ્રભાવેન દુઃખનાશો ભવેદિહ. ઋષિઓ પૂછે છે, હે સુત, હે મહાભાગ, જેના શ્રવણ માત્રથી તથા સામર્થ્યથી દુઃખનો નાશ થાય એવી શુભ લિંગની ઉત્પત્તિ ને તે પ્રસંગે થયેલું શિવનું ચરિત્ર પણ સાંભળ્યું. હવે વિષય કરીને સૃષ્ટિનો પ્રકાર કહો. સૂત કહે છે, હે ઋષિઓ, તમે ઘણું સારું પૂછ્યું, માટે પછી જે થયું છે તે પૂર્વે જે રીતે મેં સાંભળ્યું તે સંક્ષિપ્તથી કહું છું. શિવરૂપ સનાતન દેવ અંતર્ધ્યાન થયા પછી બ્રહ્મા તથા વિષ્ણુએ ધરેલું તેવું તે હંસ તથા વરાહ રૂપ છોડી દઈ તેમણે જે કર્યું તે કહું છું. ઋષિઓ પૂછે છે, હે સૂત, બ્રહ્મા તથા વિષ્ણુએ હંસ તથા વરાહનું રૂપ શું કરવા ધારણ કર્યું હતું એ અમારો સંશય ટાળવા તમે યોગ્ય છો. બીજા રૂપ છોડી દઈએ એ રૂપ ધરવાનું કારણ તમે અમને કહો. એવા સૌનકાદિક ઋષિઓના વચન સાંભળી પૌરાણિક સૂત તેઓ પ્રત્યેક કહેવા લાગ્યા કે હંસ રૂપની આકાશમાં નિશ્ચલ ગતિ થાય છે, તેમજ જળ તથા દૂધને જુદા કરવાનું પણ હંસનું સામર્થ્ય છે. તેથી વિદ્યા અને અવિદ્યાના વિવેક માટે ઈશ્વરની દયાથી હંસ તે હંસ થયો, પણ વિવેક પ્રાપ્ત થયો નહીં એટલે તે થાકી જવાથી ફરી આવ્યો ને સૃષ્ટિની પ્રવૃત્તિની કામનાવાળો હતો. તે માટે તેને જ્ઞાન કેમ થાય એમ જાણીને જ્ઞાન થવા માટે વિષ્ણુએ વરાહનું રૂપ પણ ભગવાનની પ્રેરણાથી શ્વેત વરાહ કલ્પની પ્રસિદ્ધિ માટે ધારણ કર્યું. જે દિવસે હરિ ભગવાને વરાહનું રૂપ ધારણ કર્યું તે દિવસથી આરંભી જે કલ્પ પ્રવૃત્ત થાય તે શ્વેતારાહ કલ્પ તરીકે પ્રસિદ્ધ થયો. તે શિવની જેવી ઈચ્છા થઈ તે પ્રમાણે બંને હંસ તથા વરાહનું રૂપ ધારણ કર્યું અને નિષ્કલ તથા નિર્ગુણ એવું લિંગ સમજવાની ઈચ્છાથી ગુણરૂપ થયું. તે વખતે વિકારાભાસ પામેલા બ્રહ્મરૂપે જે કહ્યું તે સાંભળો. વિષ્ણુને વર આપ્યા પછી અને કહ્યું કે ગુણોમાં સર્વગુણ પ્રથમ છે, માટે તમે ગુણમાં મુખ્ય થાઓ. કારણ તેમ થવાથી તમે સર્વલોકમાં માન્ય તથા પૂજ્ય થશો એમ શંકરના કહેવાથી સત્વગુણના થયેલા ઉત્કર્ષને જોઈ ત્યાં રહેલા સર્વ મોહ પામ્યા. વળી ભગવાન શિવ વિષ્ણુ પ્રત્યે કહેવા લાગ્યા કે બ્રહ્માએ નિર્માણ કરેલા લોકમાં જ્યારે દુઃખ થાય ત્યારે સર્વ પ્રાણીના દુઃખનો નાશ કરવામાં તત્પર થાવ. અને હે હરે, હે પરમેશ્વર, વિવિધ પ્રકારના અવતાર ગ્રહણ કરીને લોકને તારવા માટે ઉત્તર કીર્તિનો વિસ્તાર કરો ને ગુણરૂપ હું રુદ્ર પણ શરીર વડે માત્ર લોકોના કાર્ય કરીશ. મારે ધ્યાન કરવા યોગ્ય તમે છો ને તમારે ધ્યાન કરવા યોગ્ય હું છું. વિચારીને જોતા આપણા બેમાં અણુ માત્ર પણ અંતર નથી. વસ્તુતાએ તમે અનેકપણાને પ્રાપ્ત થાવ છો, તો પણ જેમ એક છો તેમ હે મહાપુરુષોત્તમ, જેમ મનુષ્ય તમારો ભક્ત થઈ તમારી નિંદા કરશે તેને સમગ્ર પુણ્ય ભસ્મ કરી તે દોષને લીધે તેને નરકમાં નાખીશ. આ લોકમાં વિશેષ કરીને ભોગ તથા મુક્તિ દેનાર તેમજ ધ્યેય તથા પૂજ્ય તમે દુષ્ટને નિગ્રહ કરવા શિષ્ટને અનુગ્રહ કરો એમ કહી બ્રહ્માનો પોતે હાથ ઝાલીને વિષ્ણુ પ્રત્યે કહેવા લાગ્યા, સર્વ દેવતાના અધ્યક્ષ ભક્તિ મુક્તિને દેનાર તમે અસુરોએ કરેલા પ્રજાપીડિત દુઃખમાં આની સહાય કરો અને તમારી આજ્ઞા વડે સર્વના પ્રાણરૂપ તથા સર્વ કાર્યના સાધનરૂપ સર્વદા તમે થાઓ. જેને તમારો આશ્રય કર્યો છે તેને મારો આશ્રય કર્યો, માટે આપણા બેમાં જે અંતર જાણે છે તે નરકમાં પડે છે. સૃષ્ટિમાં સમાપ્તિ પર્યંત જ્યાં સુધી બ્રહ્માના 100 વર્ષ પૂરા થાય ત્યાં સુધી તમારી પાસે તમારી મારી આજ્ઞાથી સદા આ સ્વરૂપનું ધ્યાન કરવું. 4 યુગ 1000 વખત થાય ત્યારે બ્રહ્માનો 1 દિવસની તેવડી જ તેની રાત્રિ, એ ક્રમથી તેના 100 વર્ષના આયુષ્યની સંખ્યા, એ પ્રમાણે 30 ને 30 રાત્રિનો 1 માસ અને 2 માસનો 1 વર્ષ તેવા 100 વર્ષની તેના આયુષ્યની સંખ્યા સુધી વિવિધ પ્રકારના સત્વાદી ગુણો દ્વારા સૃષ્ટિનું કાર્ય કરવું. હે પુરુષોત્તમ, ગુણમાં શુદ્ધ સર્વયુક્ત સ્વભાવવાળા તમે શ્રેષ્ઠ છો. એવા
શંકરના સર્વ વચન સ્વીકારી અત્યંત પ્રસન્ન થયેલા હરિ શિવજીની પ્રિય કામનાથી કહેવા લાગ્યા કે હે શંકર, હે કૃપા સિંધુ, જે જગતપતે તમારી આજ્ઞામાં તત્પર થઈ તમારું કહેવું સર્વ હું કરીશ, પણ સદાય તમારા ધ્યાન ગોચર આપને વિરાજમાન રહેવું, કેમ કે સામર્થ્ય સર્વ સામર્થ્ય વડે પૂર્વે આપનાથી હું પ્રાપ્ત થયો છું, ને પરમાત્મા એવા તમારું ધ્યાન ક્ષણ માત્રમાં પણ ક્યારેય મારા ચિત્તથી દૂર થાય નહીં, અને મારો ભક્ત થઈ જો તમારી નિંદા કરશે તો તે હું જરૂર તેને નરકમાં નિવાસ આપીશ. નિરંતર જે તમારો ભક્ત હોય તે જ મારો ભક્ત, તેમાં સંશય નથી. એ રીતે જાણે તેણે મુક્તિ દુર્લભ નથી તેમ મારો મહિમા પણ જરૂર તમે જ વધાર્યો. તથાપિ કોઈ વખત પ્રમાદને લીધે મારાથી તમારી અવગણના થાય તો ક્ષમા કરજો. વિષ્ણુના એવા વચન સાંભળી હે બ્રાહ્મણો, સર્વનું કલ્યાણ કરનાર મહાદેવ, તમારી અવગણનાની હું ક્ષમા કરીશ, એમ કહી વિષ્ણુ અંતર ધ્યાન થયા. તેને જોઈ સમાધિમાં તત્પર જગતના પિતા બ્રહ્મ તેમના વચન પાળવા વિષ્ણુએ નમસ્કાર કરી તેથી જ્ઞાનને પ્રાપ્ત થઈ પરમ આનંદને પ્રાપ્ત કરી સૃષ્ટિ કરવાનો વિચાર કરવા લાગ્યા. તેટલામાં વિષ્ણુ પણ અંતર ધ્યાન થઈ ગયા. પછી પૂર્વે સૃજેલું જે જળ હતું તેમાં અંજલિથી પોતાનું વીર્ય નાખ્યું અને તેમાં 24 તત્વમાં એ અંડ ઉત્પન્ન થયું. હે વિપ્ર, વિરાટ રૂપને ઘનીભૂત જળને જોઈ સંશય પામેલા બ્રહ્માએ વિષ્ણુને ધ્યાનમાં તત્પર થઈ વળી 12 વર્ષ સુધી અતુ દારૂણ એવું તપ કર્યું. તે વખતે વિષ્ણુ પોતે પ્રગટ થઈ બ્રહ્માને કહેવા લાગ્યા કે હું તમારી ઉપર પ્રસન્ન થયો છું, તમારી ઈચ્છામાં આવે તે વર માગો, તને ન દેવા એવું કંઈ પણ નથી. એવા વિષ્ણુના વચન સાંભળી બ્રહ્માએ કહ્યું કે હે ભગવાન, એમ કહેવું તે આપના માટે યોગ્ય છે, કેમ કે મને શંભુએ તમને સોંપ્યો છે. તે સિવાય કહેલું જગત અત્યાર મને જડીભૂત દેખાય છે, માટે તમે પ્રાણરૂપ થઈ એમાં ચૈતન્ય ધારણ કરો. એ રીતે બ્રહ્માનું વચન સાંભળી શંભુની આજ્ઞામાં તત્પર વિષ્ણુએ અનંત રૂપનો આશ્રય કરી તેમાં પ્રવેશ કર્યો. અનંત મસ્તક, અનંત નેત્ર, અનંત ચરણવાળા પુરુષ ચો તરફથી પૃથ્વીનો સ્પર્શ કરી તે અંડ પ્રત્યે વ્યાપ્ત થયા. સહસ્ત્ર શીર્ષા પુરુષ, સહસ્ત્રાક્ષ, સહસ્ત્રપાત, સમભૂમિ, સર્વતઃ સ્પૃષ્ટા તંડતમ વ્યાપ્તવાનિતિ ઇતિ શ્રી શિવ મહાપુરાણે જ્ઞાન સંહિતાયામ ગુર્જર ભાષાયામ સૃષ્ટિ નિરૂપણમ નામ પંચમો અધ્યાય.